આપણે અલંકાર અંગ્રેજી સ્ટેપ સેકન્ડની ચોપડીમાં આપણે આગળ જોશું. ઇઝ નંબર એટલે પાના નંબર 6 ઉપર આપણે ઉપર સૂચના જોશું. શું આપેલી છે સૂચના? તો કે આપેલા ચિત્રનો મહાવરો કરો. બરોબર. હવે આપણે શું આપેલું છે? તો કે ઊંધો સી એટલે ચાંદા મામાનો અડધો ભાગ આપણે આપેલો છે. બરોબર. હવે આપણે શું આપેલું છે? ટપકા દ્વારા આપણે ઊંધો સી એટલે અડધો ચાંદા મામો આપેલો છે એને આપણે ઘૂંટવાનું છે. તો દરેકે પેન્સિલની મદદથી ઘૂંટવાનું છે. આ રીતે આપણે જે રીતે આપણે આપેલો છે ઊંધો સી એટલે અડધો ચાંદો મામો આપેલો છે એ રીતે આપણે ઊંધો સી બનાવતું જવાનું છે. આ રીતે આપણે શું આપેલું છે? ટપકા દ્વારા આપેલું છે એને આપણે ઘૂંટવાનું છે. આ રીતે આપણે સરસ મજાનું ઊંધો સી એટલે આપણે ચાંદો મામો અડધો ચાંદો મામો આપણે કરવાનો છે. બરોબર. હવે આપણે ઉપર આપણે ઘૂંટ્યું. હવે એવી જ રીતે આપણે નીચે પણ શું આપેલું છે? ટપકા દ્વારા આપણે ઊંધો સી આપેલો છે તો આપણે ઘૂંટવાનું છે. ઉપર જે રીતે આપણે ઘૂંટી એવી જ રીતે આપણે નીચે પણ ઘૂંટતું જવાનું છે. આ રીતે આપણે દરેકમાં ઊંધો સી એટલે અડધો ચાંદો મામો કરતું જવાનું છે અને ઘૂંટતું જવાનું છે. બરાબર. હવે આપણે એક અને બે લાઈન કરી. હવે આપણે નીચે પણ આપેલું શું છે? ટપકા દ્વારા આપણે ઊંધો સી આપણે આપેલો છે એને આપણે ઉપર આપણે ઘૂંટ્યું એ જ રીતે આપણે નીચે પણ ઘૂંટતું જવાનું છે. સરસ મજાનું ઘૂંટવાનું છે એટલે શું બનશે? તો કે ઊંધો સી. ઊંધો સીને શું આપેલું છે? અડધો ચાંદો મામો આપેલો છે ને. આ રીતે આપણે દરેકમાં ખાનામાં ટપકા આપેલા છે એને આપણે ઘૂંટવાનું છે. બરાબર. હવે આપણે નીચે આપણે ખાના ખાલી છે એમાં આપણે કંઈ આપ્યું નથી તો આપણે ઘૂંટવાનું નથી પણ શું કરવાનું છે? તો કે ઊંધો સી કરવાનો છે. હવે આપણે એ જ રીતે આપણે નીચે ખાના ખાલી છે તો આ રીતે આપણે દરેક ખાનામાં ઉપર ઘૂંટ્યું. હવે નીચે આપણે ટપકા દ્વારા સી ઊંધો સી આપેલો નથી તો આપણે દોરવાનું છે. દરેકે પેન્સિલની મદદથી આ રીતે ઊંધો સી આપણે દરેક ખાનામાં કરતું જવાનું છે. આ રીતે આપણે સરસ મજાનો ઊંધો સી એટલે અડધો ચાંદો મામો બનશે. બરાબર. હવે આપણે નીચે પણ ખાનામાં આપણે કંઈ આપ્યું નથી તો આપણે શું કરવાનું છે? પેન્સિલની મદદથી ઊંધો સી બનાવતું જવાનું છે. આ રીતે આપણે સરસ મજાનો અડધો ચાંદો મામો બનશે. બરાબર. આ રીતે આપણે છે દરેક ખાનામાં પેન્સિલની મદદથી ઊંધો સી બનાવતું જવાનું છે. બરાબર. હવે આપણે દરેક ખાના નીચે ખાલી આપેલા છે. દરેક ખાનામાં તમારે જે રીતે ઉપર આપણે અડધો ચાંદો મામો એટલે ઊંધો સી બનાવ્યો એ જ રીતે પેન્સિલની મદદથી દરેક ખાનામાં બનાવતું જવાનું છે. છેટ સુધી આપણે દરેક ખાનામાં કરતું જવાનું છે. બરાબર.
હવે આપણે આગળ આપણે પેજ નંબર 6 ઉપર જોયું. હવે આજે આપણે હવે આગળના આપણે પેજ નંબર 7 ઉપર આપણે માં પેજ નંબર 7 ઉપર આપણે શું સૂચના આપેલી છે, આપેલા ચિત્રનો મહાવરો કરો. બરોબર, આપેલા ચિત્રનો મહાવરો આપણે સૂચના વાંચી. બરોબર, હવે આપણે શું આપેલું છે, અડધો ચાંદો મામો. બરાબર, એ કેવો લાગે છે, તો કે સી જેવો લાગે છે. બરાબર, તો હવે આપણે ટપકા દ્વારા આપણે સી આપેલા છે એટલે અડધો ચાંદો મામો આપણે સી આકારનો આપેલો છે એને આપણે ઘૂંટવાનું છે. તો આપણે પેન્સિલની મદદથી આપણે સરસ મજાનું આ રીતે આપણે ઘૂંટવાનું છે. બરોબર, આ રીતે આપણે પેન્સિલની મદદથી સી બનાવતું જવાનું છે એટલે કે અડધો ચાંદો મામો બનાવતું જવાનું છે. બરોબર, દરેક ખાનામાં સરસ મજાના આ રીતે આપણે સી બનાવવાના છે. સી કેવો લાગે છે, આપણે સી આપણે ચાંદા મામા જેવો આપણે સી લાગે છે ને, એટલે આપણે દરેકમાં આપણે આ રીતે પેન્સિલની મદદથી ઘૂંટવાનું છે. આ રીતે આપણે પેન્સિલની મદદથી ઘૂંટ્યું. બરોબર, હવે આપણે એક અને બે લાઈન કરી. બરોબર, હવે આપણે નીચે જોશું. નીચે પણ આપણે શું આપેલું છે, ટપકા દ્વારા આપણે સી એટલે અડધો ચાંદો મામો આપેલો છે એને આપણે આ રીતે ઘૂંટતું જવાનું છે. આ રીતે આપણે સરસ મજાના ચાંદા મામા અડધા ચાંદા મામા આપણે કરતું જવાનું છે. બરોબર, આ રીતે આપણે અડધા ચાંદા મામા બનાવ્યા. બરોબર, હવે આપણે નીચે જોશું. નીચે આપણે ખાનામાં ટપકા કે કાંઈ આપ્યું નથી, ખાના શું છે, ખાલી છે. તો આપણે ટપકા દ્વારા ઉપર આપણે જે શીખું આપણે ઊંધો સી આપણે ઘૂંટ્યો એ જ રીતે આપણે નીચે શું કરવાનું છે, ઘૂંટવાનું નથી પણ આપણે પેન્સિલની મદદથી આપણે દોરવાનું છે. આ રીતે આપણે પેન્સિલની મદદથી આ રીતે આપણે સી કરતું જવાનું છે. સી એટલે ચાંદા મામા જેવો આપણે આકાર આપણે આપવાનો છે. બરોબર, આ રીતે આપણે દરેકમાં આ રીતે પેન્સિલની મદદથી આ રીતે સી આપણે એટલે ચાંદા મામા જેવો લાગે છે ને સી. બરોબર, આ રીતે આપણે કરતું જવાનું છે. હવે આપણે નીચે પણ આપણે શું આપેલું છે, ખાના ખાલી આપ્યા છે. તો આપણે પેન્સિલની મદદથી આપણે સી બનાવતું જવાનું છે. આ રીતે આપણે સરસ મજાના સી આપણે ખાનામાં બનાવવાના છે. બરાબર, હવે આપણે નીચે આપણે જોવાનું. નીચે આપણે શું આપેલું છે, ખાના ખાલી છે. તો આપણે આગળ જે રીતે આપણે અડધો ચાંદો મામો એટલે સી આકારનો આપણે બનાવ્યો એ જ રીતે દરેક ખાનામાં કરવાનું છે. સી આપણે પેન્સિલની મદદથી લખતું જવાનું છે, આડા અવળા લીટા કરવાના નથી. આપણે છેક સુધી ખાના ખાલી છે ત્યાં આપણે સી લખતું જવાનું છે.